સ્વાધ્યાયનો 10.11 વધારાના સ્વાધ્યાયનો 10.11 તરફ આગળ વધીએ. એક તરામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 65-63, મિત્રો અહીંયા તમને એકમ નથી આપેલો પણ આપણે એંગસ્ટ્રોંગમાં લેવાનું છે. લેમડાનું મૂલ્ય આપી દીધું છે, લેમડા બરાબર 65-63 એંગસ્ટ્રોંગ. એચ આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોંગ જેટલી રેડ શિફ્ટ. રેડ શિફ્ટ ક્યારે થાય મિત્રો? નજીક આવે ત્યારે કે દૂર તરફ જાય ત્યારે? તો કે રેડ શિફ્ટ એ દૂર તરફ જાય ત્યારે થાય. તો 15 એંગસ્ટ્રોંગની રેડ શિફ્ટ એટલે એટલી તરંગલંબાઈમાં ફેરફાર, એટલે ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ 15 એંગસ્ટ્રોંગ. તો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપ કેટલી હશે? પૃથ્વીથી દૂર જવાની ઝડપ મેળવવાનું છે એટલે વેગ વી મેળવવાનો છે મિત્રો. આપણને એક સૂત્ર ખબર છે કે ડેલ્ટા એફ બાય એફ, એને આપણે ડેલ્ટા વ્યૂ બાય વ્યૂ પણ કહેતા હતા, એના બરાબર શું લખે છે? માઇનસ વી ત્રિજ્યા વર્તીના છેદમાં સી. પરંતુ આપણે આ સૂત્રને આવી રીતે ડેલ્ટા એફ બાય એફને લેમડાના સ્વરૂપમાં ફેરવું હોય તો આપણે ઉદાહરણનો એક દાખલો કરેલો કે એફ લેમડા ઇઝ ઇક્વલ ટુ સી, ડેલ્ટા એફ બાય એફ પ્લસ ડેલ્ટા લેમડા બાય લેમડા બરાબર 0. આને બરાબરની પેલી બાજુ જોવા દઈએ તો ડેલ્ટા એફ બાય એફ બરાબર માઇનસ ડેલ્ટા લેમડા બાય લેમડા. આ ડેલ્ટા એફ બાય એફની કિંમત આમાં મૂકીએ તો શું થશે? ડેલ્ટા લેમડા બાય લેમડા માઇનસ, આની જગ્યાએ ડેલ્ટા લેમડા બાય લેમડા મૂક્યું, બરાબર માઇનસ વી ત્રિજ્યા વર્તીના છેદમાં સી. હવે બધી કિંમતો મૂકી દઈએ મિત્રો. માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા લેમડાની કિંમત 15 એંગસ્ટ્રોંગ, એંગસ્ટ્રોંગને મીટરમાં ફેરવવાની જરૂર નથી. આની 65-63 એંગસ્ટ્રોંગ, એંગસ્ટ્રોંગને મીટરમાં ફેરવવાની જરૂર નથી. ઉપર નીચે એંગસ્ટ્રોંગ ઉડી જશે. વી ત્રિજ્યા વર્તી મેળવવાનું છે, કેટલું દૂર જાય મેળવવાનું છે. સી આપણને ખબર છે, 3×10^2. આની કેલ્ક્યુલેશન કરશો મિત્રો તો તમને વીનું મૂલ્ય મળશે 0.00068566×10^8. અને વ્યવસ્થિત રીતે લખો તો આવી રીતે લખી શકાશે, 6.566 છે તમે 6 લખી દેતા, ગુણ્યા 10^5 મીટર પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ. તો આટલી ઝડપથી દૂર જતો હશે તારો મિત્રો. આપણાથી દૂર રેડ શિફ્ટ થાય છે એટલે દૂર જતો હશે એવું કહી શકાય. તો આ એક ડોપલર અસરને આધારિત એક દાખલો હતો વધારાના સ્વાધ્યાયમાં. ત્યાર પછી નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાયનો 10.12માં દાખલા રકમ આ પ્રમાણે છે. કણવાદ એ પ્રકાશની માધ્યમ, ધારો કે પાણીની ઝડપ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં વધારે હોવાનું અનુમાન કરે છે. મિત્રો કણવાદે એવું કીધું કે પ્રકાશ જ્યારે ઘટ માધ્યમમાં જાય ત્યારે એનો વેગ વધે છે, એટલે એ કહેવા માગે છે. તે સમજાવવાનું છે. શું પ્રાયોગિક રીતે પાણીમાં મપાયેલ પ્રકાશની ઝડપ આ અનુમાનની પુષ્ટિ કરે છે? જો ના તો પ્રકાશ માટે બીજું કયું માનસ ચિત્ર એ પ્રયોગ સાથે સુસંગતતા ધરાવે છે? તો મિત્રો આ દાખલો આ પ્રમાણે ગણી શકાશે. કણવાદને આધારે એવું કહેવામાં આવ્યું કે પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજે ઘટ માધ્યમમાં જાય તો એનો વેગ વધે છે, એ શેના આધારે કીધેલું છે? તો કણવાદ અનુસાર આવું સ્વીકારી શકાય કે દાખલા તરીકે આ બે માધ્યમને અલગ પડતી સપાટી છે, દાખલા તરીકે આ પાણી છે. આપણને એટલી ખબર છે કે પાણીનો વક્રીભવનાંક કેવો છે? હવા કરતાં વધારે. અહીંયા હવા છે, અહીંયા પાણી છે. દાખલા તરીકે કોઈ એક પ્રકાશનું કિરણ હવામાંથી આ બિંદુએ આપાત થાય છે, હવામાં એનો વેગ કેટલો હશે? સી હશે. હવામાં વેગને આપણે સી કહીશું. આ સપાટીને દોરેલો લંબ હશે, એ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એનો વેગ વી થઈ જાય છે, જે આપણને ખબર છે કે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વેગ બદલાઈ જાય છે. હવે મિત્રો આ જે ખૂણો છે એ ખૂણાને આપણે આઈ કીધો. એ ખૂણાને શું કીધું? આઈ. જો અહીંયા આનો વેગ સી હોય અને આ ખૂણો આઈ હોય તો આ સીનો આ બાજુનો ઘટક કયો થાય? આઈ કોસ થીટા, સોરી સી કોસ થીટા કહેવાશે. સી કોસ થીટા. આનો વેગ વી હોય એનો આ બાજુનો ઘટક, જ્યાં ખૂણો બનાવ્યો ઘટક, આ ઘટક સી કોસ થીટા. તો એનો આ સીનો આ બાજુનો ઘટક કેટલો થશે? કોસ થીટા. થીટાની જગ્યાએ એટલે સી કોસ આઈ. તો એનો આ બાજુનો ઘટક કેટલો થશે? સી સાઇન આઈ. એટલું ક્લિયર કે આ સીનો આ બાજુનો ઘટક સી સાઇન આઈ થશે. હવે મિત્રો અહીંયા વેગ બદલાઈ જાય છે વી, અહીંયા ખૂણો બને છે આર. તો આ વીનો આ બાજુનો ઘટક કેટલો થશે? તો કે જ્યાં ખૂણો બનાવે ત્યાં કોસ ઘટક, એટલે અહીંયા શું લખાશે? વી કોસ આર આ બાજુનો ઘટક. અને આ વીનો આ બાજુનો ઘટક કેટલો થશે? તો કે વી સાઇન આર. હવે કણવાદને આધારે જ્યારે કોઈ કણને આમ પ્રતાડન કરવામાં આવે છે ત્યારે નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે,
तो એ ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો આ બાજુનો વેગ વધશે, પણ આ સમક્ષિતિજ વેગ ક્યારે બદલશે નહીં. કણવાદ અનુસાર નીચેની બાજુના વેગમાં વધારો થશે ગુરુત્વાકર્ષણ બળને કારણે, પણ સમક્ષિતિજ વેગમાં કોઈ ફેરફાર થશે નહીં. સમક્ષિતિજ આપણે પ્રક્ષિપ્ત ગતિમાં આવવું જોઈએ મિત્રો, કે નીચેનો વેગ સતત વધતો જાય, જ્યારે સમક્ષિતિજ વેગ એનો એ જ રહે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ જ્યારે ઉપર જશે ત્યારે એનો વેગ ઘટશે, નીચે આવશે ત્યારે એનો વેગ ઘટશે લંબ દિશામાંનો. પણ સમક્ષિતિજ વેગ કેવો રહેશે? અચળ રહેશે. એટલે કે જ્યારે બહાર હતો ત્યારે ને જ્યારે અંદર પાણીમાં ગયો ત્યારે સમક્ષિતિજ વેગ તો એનો એ જ રહેશે. તો અહીંયા સમક્ષિતિજ વેગ કેટલો છે? સી સાઇન આઈ. અહીંયા સમક્ષિતિજ વેગ કેટલો છે? વી સાઇન આર. હવે આપણે આને આ બાજુ લાવીએ, આને આ બાજુ લાવીએ તો શું લખી શકાશે? સાઇન આઈના છેદમાં સાઇન આર બરાબર વી બાય સી. પણ સાઇન આઈના છેદમાં સાઇન આરને આપણે શું કહીશું? સાઇન થીટા, બોલે એન વન સાઇન થીટા વનના છેદમાં એન ટુ સાઇન થીટા ટુ કેવું હોય તો આનો વક્રી ભવનાંક એન વન કહીએ, આનો વક્રી ભવનાંક એન ટુ કહીએ. તો સ્નેલના નિયમ પ્રમાણે શું લખી શકાય? એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર. તો સાઇન આઈના છેદમાં સાઇન આર બરાબર એન ટુના છેદમાં એન વન. ચાલો, તો સાઇન આઈના છેદમાં સાઇન આરની જગ્યાએ શું લખી શકાય? એન ટુના છેદમાં એન વન બરાબર વી બાય સી. હવે આપણને ખબર છે કે પાતળા માધ્યમ કરતાં ઘટનો વક્રી ભવનાંક વધારે હોય, તો અહીંયા એન ટુ ગ્રેટર ધેન એન વન હોય, એન ટુ ગ્રેટર ધેન એન વન હોય તો વી ગ્રેટર ધેન સી થાય. જે શું કહેવા માગે છે, એટલે કે બહાર વી ગ્રેટર ધેન સી, વી એ કયો વેગ છે? પાણીની અંદરનો વેગ. સી એ કયો વેગ છે? પાણીની બહારનો વેગ. તો વી ગ્રેટર ધેન સી થાય તો એવું કણવાદને આધારે એવું કહી શકાય કે જો આ કણ સ્વરૂપે વર્તન કરતો હોય તો પાણીમાં જે વેગ વી છે એ સી કરતાં કેવો છે? વધારે છે. જે અહીંયા પ્રેક્ટિકલી પુરવાર થઈ શકે, અહીંયા હંમેશા એન ટુ ગ્રેટર ધેન એન વન જ હોય, ઘટ માધ્યમનો વક્રી ભવનાંક વધારે જ હોય. જો આ બાજુ અંશ મોટો તો આ બાજુ પણ અંશ મોટો, તો એન ટુ ગ્રેટર ધેન એન વન હોય તો વી ગ્રેટર ધેન સી. તો કણવાદને આધારે એવું કહી શકાય કે અહીંયા જો વેગ સી હોય તો અહીંયા વેગ વી આના કરતાં કેવો છે? વધારે. પણ એ પ્રેક્ટિકલી તો આના કરતાં પ્રેક્ટિકલી રીતે તો આ ખોટું સાબિત થાય. પ્રયોગ દ્વારા તો એવું ખબર પડી કે આ વી કેવો છે? ઓછો છે. સી કરતાં વી કેવો છે? ઓછો છે. એટલે કે પ્રકાશના વેગ કરતાં જ્યારે એ બીજા માધ્યમમાં જાય, કોઈ ઘટ માધ્યમમાં જાય, તેના વેગમાં ઘટાડો થાય છે, જે કણવાદને આધારે કેવું સાબિત થાય? ખોટું સાબિત થાય. તો આ પ્રયોગ કયા કોની સાથે સુસંગત? કણવાદને આધારે પ્રયોગ કણવાદનો પુષ્ટિ કરે છે. તો કે ના, કણવાદનો તો પ્રયોગ દ્વારા વિરોધ થયો. તો આ શાના આધારે કહી શકાય કે આ વેગ વધે છે, સોરી વેગ ઘટે છે? કયા વાદને આધારે કહી શકાય? તરંગવાદને આધારે. કઈ આઈગેન્સે જે તરંગવાદ આપેલો એના આધારે એવું કહી શકાય કે કણવાદ કેવો છે? ખોટો છે. તરંગવાદને આધારે એવું કહી શકાય કે આના વેગમાં કેવો થાય છે? ઘટાડો થાય છે મિત્રો. ચલો ત્યાર પછી નેક્સ્ટ ઉદાહરણ જોઈએ મિત્રો, 10.13. તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે આઈગેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. મિત્રો, આઈગેન્સના સિદ્ધાંતને આધારે આપણે પરાવર્તન અને વક્રીભવન સારી રીતે સમજાવી શકીએ છીએ. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય તેવું સાબિત કરવાનું છે. મિત્રો, ફરી વખત સાંભળ્યો કે આઈગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે અને સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત વસ્તુ પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર અને અરીસાથી વસ્તુનું અંતર જેટલું જ હોય તેવું સાબિત કરવાનું છે. એટલે કે દાખલા તરીકે આ કોઈ એક સમતલ અરીસો છે, પ્લેન મિરર્સ, અહીંયા કોઈ એક બિંદુવત વસ્તુ રાખેલી છે. મિત્રો, આ બિંદુવત વસ્તુમાંથી ગોળાકાર તરંગગૃહનું ઉત્સર્જન થશે. હવે તમને એવું કહેવા માગે છે કે અહીંથી આ જેટલું અંતર હોય તો પ્રતિબિંબ અંતર, અહીંયા આ વસ્તુ અંતર જેટલું જ પ્રતિબિંબ અંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે આઈગેન્સના તરંગવાદનો ઉપયોગ કરીને. તો મિત્રો, આમાંથી ગોળાકાર તરંગગૃહનું ઉત્સર્જન થશે. કોઈ એક તરંગગ્રહ અહીંયા સપાટીને આવી રીતે સ્પર્શે છે, સ્પર્શી ગયેલું બિંદુ ધારો કે અહીંયા સપાટીને જસ્ટ સ્પર્શે છે, અને આપણે નામ આપી દઈએ આર પી ક્યુ. મિત્રો, આ બિંદુવત ઉદ્ગમ છે એટલે પી બિંદુ આને સપાટીને સૌ પ્રથમ સ્પર્શ કરશે, આર બિંદુ અને ક્યુ બિંદુ થોડી વાર રહીને સ્પર્શ કરશે, કેમ કે એ ધીમે ધીમે અહીંયા આવતા જશે. હવે પી અહીંયા સમતલ અરીસો છે તો પી બિંદુનું શું થશે? એ પી બિંદુમાંથી ફરી પાછા ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન થશે. જ્યારે આર અને ક્યુ
आर अने क्यू बिंदु जयरे सपाटी ने स्पर्शे त्यारे पी बिंदु माथी उत्पन्न थयेलू तरंगग्र क्या पहुंची गयो छे अहींया पहुंची गयो छे अने आर ए जस्ट आर अने क्यू सपाटी ने जस्ट स्पर्श कर्या छे तो आपणने आवुं तरंगग्र मळशे क्यू बिंदु अहींया अने पी बिंदु आर बिंदु अहींया अने क्यू बिंदु अहींया जस्ट स्पर्श थाय छे त्यारे मित्रों हवे आपणे आने नाम आपी दईए ए बी डेस सी ए बी डेस सी तो आनु आभासी प्रतिबिंब मित्रों कई बाजू से हवे आभासी प्रतिबिंब अथवा तो एवं कही शक ए बी डेस सी है ये अपने नाना नाना तरंगग्रह दौरता जाइए तो ये अहींथी जेटला अंतरे है एटलाज अंतरे अहीं आपणे ए बिंदु मळशे एक्जेक्ट हवे आज ए बी डेस सी ने जोवामां आव्यो कि ए बी डेस सी ए क्यांथी उत्पन्न थतो छे तो नाना 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 आना जेवा आवा जेवा तरंगग्रह एवा तरंगग्रह जोवा मळ्या तो ए ए बी डेस सी अहींथी उत्पन्न थतो एवो भास थाय मित्रों आ बिंदुथी उत्पन्न थतो एवो भास थाय हवे आपणे क्लियर आकृति दोरीए तो आपणने ख्याल आवशे कि आ बिंदुने नाम आपी दईए आय आ बिंदुने आय नाम आपी दईए अहींया आय एटले इमेज अहींया ऑब्जेक्ट छे एटले ऑब्जेक्ट अहींया અહીંયા જેટલા ખૂણે આપાત થાય એટલા જ અહીંથી જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન થાય તો અહીંયા એક લંબ દોરીએ જો આ ખૂણો થીટા હોય તો થીટા ખૂણે જ પરાવર્તન થાય સોરી મિત્રો આકૃતિ દોરી દો પહેલાં અહીંયા જો આટલો ખૂણો થીટા હોય આપાત કોણ તો આ પરાવર્તિત ખૂણો પણ કેટલો હશે થીટા હશે હવે આ બંને સમાંતર રેખા આ બંને સમાંતર રેખા જો આ ખૂણો થીટા હશે તો આ ખૂણો એ થીટા હશે સમજાય છે મિત્રો તો આ ખૂણો થીટા આ ખૂણો થીટા હશે તો આ ખૂણો પણ થીટા ઝેડ બને છે જો આ ખૂણો થીટા તો આ ખૂણો એ થીટા તો અહીંયા આપણે બે ત્રિકોણને તમે ધ્યાનમાં લો ત્રિકોણ એ પી ઓ અને ત્રિકોણ એ પી આઈ ત્રિકોણ એ પી ઓ અને ત્રિકોણ એ પી આઈ એમાં ખૂણો પી કાટખૂણો છે પછી આ ખૂણો સમાન છે થીટા થીટા અને એક બાજુ સમાન છે તો કયો ખૂબ આ ખૂબ પ્રમેય લાગશે ખૂબ એટલે બે ખૂણા સમાન એક બે ખૂણા સમાન બે બાજુ સમાન તો આ બંને ત્રિકોણો કેવા થશે સમરૂપ ત્રિકોણો થશે જો મિત્રો સમરૂપ ત્રિકોણ થાય તો આને સંગત બાજુ આ મળશે અને આને સંગત બાજુ આ મળશે એટલે કે જેટલું માપ એ આય હશે એટલું જ માપ એ ઓ હશે અને જેટલું જ માપ એ પી હશે એટલું જ માપ પી આય હશે તો આના પરથી એવું કહી શકાય કે ઓ પી બરાબર પી આય તો અહીંયા મિત્રો આ સાબિત થઈ જાય છે કે જેટલું વસ્તુ અંતર હશે એટલું જ કેવું અંતર હશે પ્રતિબિંબ અંતર હશે હવે આમાં તમારે હું જે જે બોલ્યો એ બધું તમારે નોટમાં કમ્પ્લીટ લખવાનું છે મિત્રો અને આની ડિસ્ક્રિપ્ટિવ થિયરી તમને કુમારની જે તમને પીડીએફ મોકેલી છે કુમાર પ્રકાશનની એ પીડીએફમાં પણ આ વિસ્તૃત રીતે ગણેલું આપેલું છે મેં જેવી રીતના સમજાવેલું એવી રીતને એટલે કે થિયરિટિકલ કેવી રીતનું લખવું એ તમારે તમારી મૌલિકતા વાપરીને લખવાનું છે થિયરી આ દાખલો મેં તમને મિત્રો સમજાવી દીધો ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ ઉદાહરણ 10.14 આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપી શક્ય તો અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દોની યાદી બનાવવાની છે કે એ પ્રકાશની ઝડપને અસર કરશે કે નહીં સૌપ્રથમ છે ઉદ્ગમનો પ્રકાર બીજું છે પ્રસરણની દિશા ત્રીજું છે ઉદ્ગમની અને અવલોકનકારની ગતિ તરંગલંબાઈ તરંગની તીવ્રતા ઉપરના કયા મિત્રો આ ઉદાહરણ 10.14 અને 10.15 બંને થિયરેટિકલ છે જે તમારે જાતે તૈયાર કરવાનું છે એમાં તમને કંઈ પણ મુદ્દો ના સમજાય તો અથવા તો તમારે એ 10.14 અને 10.15 મને લખીને મોકલવાના છે મિત્રો તમારે જાતે લખવાના છે અને એ બંને શું કામ જોયા વગર કંઈમાંથી જોયા વગર પહેલાં તમે ટ્રાય કરજો તમારી જેટલી ચેપ્ટર જે પ્રમાણે સમજાવો એ વિચાર શક્તિને આધારે 10.14 અને 10.15 જોજો ક્યાંયથી જોવાની કોશિશ નહીં કરતા હું નેક્સ્ટ લેક્ચરમાં એ તમને બંને દાખલા સમજાવીશ ચાલો એ પહેલાં તમારે એમાં થોડુંક મંથન કરવાનું છે પહેલાં મથી લેજો ત્યાર પછી હું કરાવીશ તો ઉદાહરણ ડાયરેક્ટ 10.16 તરફ આગળ વધીએ 600 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલ બે સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર મળેલ સલાકાની કોણની પહોળાઈ 0.1 ડિગ્રી મળે તો બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું રાખવું પડશે તરંગલંબાઈ મિત્રો તમને આપી દીધી લેમડા બરાબર 600 નેનોમીટર અને દૂર રાખેલા પડદા પર સલાકાની કોણીય પહોળાઈ આપી દીધી કોણીય પહોળાઈ થીટા બરાબર 0.1 ડિગ્રી તો બે સ્લિટ વચ્ચેનું અંતર ડી કેટલું રાખવું પડશે મિત્રો તો આપણને સલાકાની રેખીય પહોળાઈનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ રેખીય પહોળાઈ પરથી કોણીય પહોળાઈ મેળવી શકાય મિત્રો આવો દાખલો હોય કે આ એક સ્લિટ છે સોરી આ ડબલ સ્લિટનો યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ છે
અહીંયા તમને પડદો રાખેલો છે, આ અંતર ડી છે. અહીંથી તમને કોઈ દાખલા તરીકે આ એક સલાહકા મળી તમને, એ સલાહકા માટે આપેલ સલાહકા માટે થીટાનું મૂલ્ય એટલે કે સોરી આ રેખીય પહોળાઈ પરથી આપણે કોણીય પહોળાઈ મેળવી શકીએ, તો એ આ પ્રમાણે થશે. સોરી મિત્રો, એ ખૂણો નહીં થાય. અહીંથી આ સલાહકાને રેખીય પહોળાઈ, તો અહીંથી આ માપ થશે એટલે આ ટૂંકમાં ખૂબ નજીક નજીક હશે એટલે એને અવગણી શકાશે. તો આ ખૂણો બરાબર આ ચાપ ભાગ્યા ત્રિજ્યા કરવાથી તમને મળી જશે. આ ખૂણો તમને આપેલો છે ચાપ ભાગ્યા ત્રિજ્યા, ત્રિજ્યા એટલે તમારું આનું અંતર અને ચાપ એટલે તમારી આની રેખીય પહોળાઈ. તો આવું લખી શકાશે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી થીટા બરાબર ચાપ એટલે રેખીય પહોળાઈ, ચાપ એટલે રેખીય પહોળાઈ. રેખીય પહોળાઈ એટલે આ સલાકાની જાડાઈ કેટલી એ સૂત્ર તમને ખબર છે મિત્રો. અને ત્રિજ્યા એટલે સ્લીટથી પડદા વચ્ચેનું અંતર, સ્લીટથી પડદા વચ્ચેનું અંતર. ચાલો, તો તમને થીટા આપેલું છે ને, આપણે સ્મોલ ડીની કિંમત મેળવવાની છે મિત્રો. આ તમને રેખીય પહોળાઈનું સૂત્ર ખબર હોય તો તમને આ મળી શકે. તો કે રેખીય પહોળાઈનું સૂત્ર શું થાય, સલાકાની રેખીય પહોળાઈ લેમડા સ્મોલ ડી, લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. કોઈ પણ સલાકાની તમે પહોળાઈ માપ્યો તો એનું મૂલ્ય આટલું જ થાય. તો થીટા બરાબર રેખીય પહોળાઈની જગ્યાએ લેમડા ડી બાય સ્મોલ ડી, એના છેદમાં સ્લીટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી. તો આ બંને ડી ડી કેન્સલ, તો શું થશે, થીટા બરાબર લેમડા બાય ડી. તો ડી બરાબર લેમડા બાય થીટા. ચલો, લેમડાની કિંમત આપેલી છે 600 નેનોમીટર, એટલે 600 × 10⁻¹⁹, થીટા આપેલું છે 0.1 ડિગ્રી. તો 0.1 એને તમારે, આ તમને ડિગ્રી છે ને રેડિયનમાં ફેરવવું હોય તો મિત્રો, તો કે તો એને પાઈ બાય 180 વડે ગુણવાના. 0.1 પાઈ બાય 180, આની કેલ્ક્યુલેશન કરશો મિત્રો તો તમને જવાબ મળશે પાઈની કિંમત 3.14 મૂકવાથી જવાબ મળશે તમને 34 39.4 × 10⁻¹⁷. 34 39.4 × 10⁻¹⁷ ડી, આ તમને શામાં મળશે, મીટરમાં. ને વ્યવસ્થિત લખશો તો શું મળશે, 3.44 × 10⁻¹⁴ મીટર. તો આ થઈ ગયું તમારું બે સ્લીટ વચ્ચેનું અંતર. શેના આધારે તમને આ સૂત્ર પણ તમને ડાયરેક્ટ ખબર છે, થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી. આપણે વિવર્તનમાં પણ આવેલું, ત્યાં લેમડા બાય શું હતું, એ હતું, એ એટલે સ્લીટની પહોળાઈ, અહીંયા ડી એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર આવશે મિત્રો. ત્યાર પછી મિત્રો ઉદાહરણ 10.17 એ જાતે કરવાનું છે. 10.18 જાતે એટલે કે મીન્સ કે તમારે લખીને મોકલવાનું છે, ત્યાર પછી નહીં સમજ પડે અથવા તો સમજ પડશે તો પણ તમને નેક્સ્ટ પહેલાં તમારે વિચારીને જવાબો લખવાના છે અને પછી એને તમને ઉત્તરો મળશે. ચલો, ત્યાર પછી 10.18, બે ટેકરીઓ પર રહેલા બે ટાવરો એકબીજાથી 40 કિલોમીટર દૂર છે મિત્રો. દાખલા તરીકે આ એક ટાવર છે, આ બીજો ટાવર છે, બે વચ્ચેનું અંતર કેટલું છે, 40 કિલોમીટર. તેમને જોડતી રેખા બરાબર વચ્ચે આવેલી ટેકરીની 50 મીટર ઉપરથી પસાર થાય છે. તેમને જોડતી રેખા બરાબર વચ્ચે, એમને જોડતી રેખા એટલે આ, એમની બરાબર વચ્ચે એટલે આટલું માપ છે, બરાબર વચ્ચે આવેલી ટેકરીની 50 મીટર ઉપરથી પસાર થાય છે. અહીંયા કેટલા મીટરથી ઉપર પસાર થાય છે, 50 મીટર ઉપરથી પસાર થાય છે મિત્રો. નોંધપાત્ર વિવર્તનની અસરો સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગોની સૌથી વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ. મિત્રો અહીંયા તમને એવું કહેવા માગે છે કે આના અડધે સુધી જાય ત્યાં સુધી વિવર્તનની અસર ન થવી જોઈએ. એની બરાબર વચ્ચે અહીંયા જે કોઈ ટાવર છે તો એ ટાવરમાં એટલે કે બે ટેકરીની વચ્ચે જે ટાવર છે ત્યાં સુધી તમારે વિવર્તનની અસર થયા વગર તમારે તરંગને મોકલવાનું છે. આપણે એવું ફ્રેનલ લંબાઈ જ્યારે આપણે જોયું ત્યારે આવું કીધેલું કે અમુક અંતર સુધી આપણે આને ગ્રાફ દોરીએ તો અમુક અંતર સુધી એ કિરણ સ્વરૂપે જ વર્તન કરે, ખૂબ મોટા અંતર જાય પછી એ તરંગ સ્વરૂપે વર્તન કરે. તો તમને એ અમુક અંતર સુધી એટલે કે ક્યાં સુધી વિવર્તનની અસર નહીં થાય, વિવર્તનની અસર અહીંયા સુધી નહીં થાય ને, એને આપણે ફ્રેનલ અંતર કીધેલું. તો આપણે ક્યાં સુધી મોકલવાનું છે, તો કે બે ટેકરીની વચ્ચે સુધી આપણે તરંગને મોકલવાનું છે, ત્યાં સુધી આપણું વિવર્તન થવું જોઈએ નહીં. તો આ જે અંતર છે એને શું કહીશું, ફ્રેનલ અંતર. તો ફ્રેનલ અંતર શું થશે, ફ્રેનલ અંતર એને આપણે ZF વડે દર્શાવેલું, એ કેટલું છે, તો કે બે ટેકરીની વચ્ચે એટલે
40 કિલોમીટર ભાગ્યા 2 એટલે કેટલા થશે? 20 કિલોમીટર. કિલોમીટરને મીટરમાં ફેરવો તો 20 ગુણ્યા 10^3 મીટર, આ થઈ ગયું તમારું ફ્રેનલ અંતર મિત્રો. બીજું કે 50 મીટર ઉપરથી, એટલે કે 50 મીટર એ તમારું શું હશે? તો કે સ્લીટની પહોળાઈ, તમારી અડચણની જાડાઈ હશે. તો અડચણની જાડાઈને આપણે શાના વડે દર્શાવતા? ડી વડે અથવા તો એ વડે દર્શાવતો હોય કંઈ વાંધો નહીં. એ કેટલી છે? 50 મીટર, કે 50 મીટરથી એનું વિવર્તન, એ સ્લીટની જાડાઈ કેટલી? સ્લીટની જાડાઈ એટલે કે અડચણની પહોળાઈ કેટલી છે? 50 મીટર. તો એના માટે મેક્સિમમ તરંગ લંબાઈ કેટલી છે, કેટલી લાગુ પાડી શકાય? તો એ લેમડા મેળવવાનું છે. તો આપણને આ સિમ્પલ સૂત્ર ખબર છે, ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય લેમડા. એની કિંમત મૂકો 50, એનો સ્ક્વેર, લેમડાની કિંમત મૂકો, સોરી લેમડાની કિંમત તો મેળવવાની છે. તો લેમડાને પહેલાં આ બાજુ લઈ જાઓ, લેમડા બરાબર શું થશે? એ સ્ક્વેર બાય ઝેડ એફ. એ સ્ક્વેરની કિંમત મૂકી દીધી, ઝેડ એફની કિંમત 20 ગુણ્યા 10^3. તો આની કેલ્ક્યુલેશન તમે કરશો તો તમને ઝેડ એફનો જવાબ મળશે 0.125 મીટર. એટલે કેટલું થશે? 0.125 મીટર, એટલે 12.5 સેન્ટીમીટર. શાનું માપ છે? લેમડાનું માપ છે મિત્રો. આ લેમડાનું સૂત્ર તમારે અહીંયા એડ કરી દેવાનું છે. તો આટલી તરંગ લંબાઈ તમે વાપરશો ત્યાં સુધી એ વિવર્તન થયા વગર અહીંયા પહોંચી જશે. એના કરતાં વધારે તરંગલંબાઈ વાપરશો તો પછી વિવર્તન આની પહેલાં જ વિવર્તન થઈ જશે, એટલે ટૂંકમાં અહીંથી જ વિવર્તન થઈ જશે. અત્યારે અહીંથી પછી એ વિવર્તન થવાનું શરૂ કરશે. સમજાય છે મિત્રો? ચલો ત્યાર પછી જોઈએ 10.19મો દાખલો. 500 નેનોમીટર તરંગલંબાઈ, તરંગલંબાઈ આપી દીધી, લેમડા બરાબર 500 નેનોમીટર ધરાવતું સમાંતર પ્રકાશ કિરણપુંજ એક સાંકડી સ્લીટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત 1 મીટર દૂર રાખેલા પડદા પર જોવા મળે. એટલે કે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર આપી દીધું 1 મીટર. એવું જોવા મળે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી 2.5 મિલીમીટર અંતરે આવેલી છે. પ્રથમ ન્યૂનતમ મિત્રો, પહેલું ન્યૂનતમ એટલે એને આપણે X1 કહીશું. ન્યૂનતમ માટે કોનું છે? ન્યૂનતમ એટલે અપ્રકાશિત. કેટલા અંતરે પડે છે? 2.5 મિલીમીટરે પડે છે. તો સ્લીટની પહોળાઈ કેટલી હશે? સ્લીટની પહોળાઈને આપણે એ વડે દર્શાવતા મિત્રો. તો એનું માપ, બે સ્લીટ વચ્ચેનું અંતરને સ્મોલ ડી વડે દર્શાવતા, જ્યારે સ્લીટની પહોળાઈને સ્મોલ એ વડે દર્શાવતા. તો મિત્રો ન્યૂનતમ માટેની શરત તમને આવડવી જોઈએ. ન્યૂનતમ માટેનું સૂત્ર શું છે? એક્સ બરાબર એન લેમડા ડી બાય સ્મોલ ડી. એન લેમડા ડી બાય સ્મોલ ડી ક્યાંથી આવેલું આ? તો કે આપણને એ ખબર છે કે પદ તફાવત કેટલો હોય ત્યારે ન્યૂનતમ રચાય. પદ તફાવત કેટલો હોય તો ન્યૂનતમ રચાય. તો કે એન લેમડા જેટલો, એટલે કે ડી સાઇન થીટા બરાબર એન લેમડા જેટલો હોય તો, એન લેમડાના પૂર્ણ ગુણકમાં હોય તો આપણને અપ્રકાશિત મળે. આ વિવર્તનની વાત છે મિત્રો, વ્યતિકરણમાંનાથી ઉલટું થાય. આમાં અપ્રકાશિત મેળવવા માટેની શરત છે અપ્રકાશિત, ડી સાઇન થીટા બરાબર એન લેમડા. ચાલો હવે આપણે આકૃતિ દોરીને સમજીએ. પ્રથમ ન્યૂનતમ એટલે કે આ તમારી સ્લીટ છે, અહીંયા પડદો રાખેલો છે, તમને અહીંયા મધ્યસ્થ અધિકતમ મળશે. પ્રથમ ન્યૂનતમ તમને અહીંયા મળશે મિત્રો, અહીંયા આવી આકૃતિ આપણે દોરેલી આમાં. તો પ્રથમ ન્યૂનતમનું તમારે અહીંથી આ અંતર મેળવવાનું છે. તો મિત્રો આ અંતરને આપણે એક્સ કીધું, આ અંતરને આપણે ડી કીધું, આ ખૂણાને આપણે થીટા કીધો. હવે આ થીટા અત્યંત નાનો હોય તો શું લખી શકે? આ થીટા અત્યંત નાનો હોય તો, જો થીટા અત્યંત નાનો હોય તો થીટા બરાબર સાઇન થીટા, સાઇન થીટા બરાબર ટેન થીટા લખી શકાય. ચલો તો આ સૂત્રમાં આપણે શું લખીશું? ડી ટેન થીટા બરાબર એન લેમડા. સાઇન થીટાની જગ્યાએ ટેન થીટા મૂકી દીધું. હવે ટેન થીટા એટલે તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, ડીના ડી અને ટેન થીટા, ટેન થીટા એટલે એક્સ બાય ડી, એક્સ બાય ડી. અને આપણે એક્સ વન કયું પ્રથમ ન્યૂનતમ છે એટલે એક્સ બાય ડી બરાબર એન લેમડા. ચલો તો એક્સને કરતાં બનાવો તો આ સૂત્ર આવી ગયું, એન લેમડા ડી બાય સ્મોલ ડી. ચલો તો હવે આમાં બધી કિંમતો મૂકીએ. એક્સના એક્સ, એન પ્રથમ ન્યૂનતમ કીધું એટલે 1, લેમડા તમને આપી દીધેલો છે 500 નેનોમીટર, સોરી એક્સ વન આપેલો છે, જે પહેલાં મેળવવાનું હોય એને કરતાં બનાવી એ મેળવવાનું છે. એ એટલે સ્લીટની જાડાઈ, એને આપણે અહીંયા એ કહેવાનું છે મિત્રો. એ તો શું આવશે? એ બરાબર એન લેમડા ડી બાય એક્સ, એન બરાબર 1, લેમડા બરાબર 500 ગુણ્યા 10^-9, કેપિટલ ડી બરાબર 1 અને સ્મોલ એ, સોરી એક્સ આપેલું છે 2.5 મિલીમીટર, એટલે કે 2.5 ગુણ્યા 10^-3. અને કેલ્ક્યુલેશન કરશો મિત્રો તો તમને જવાબ મળશે
0.2 × 10⁻³ मीटर એટલે કેટલા થશે 0.2 મિલીમીટર. તમારે આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો, અપ્રકાશિત કેટલા અંતરે મળે એના માટેનું ડાયરેક્ટ સૂત્ર છે યાદ રાખવાનું છે. આપણે વ્યતિકરણ માટે તો એ જ યાદ રાખવાનું છે, પણ વિવર્તન માટે આવી રીતની એની તારવણી છે. તારવણી લખો તોય સર કંઈ વાંધો નહીં, અને ડાયરેક્ટ લખો તોય વાંધો નહીં. એ તમારે માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાય તો આ લખવાની, 2 માર્ક્સમાં પૂછાય તો ડાયરેક્ટ તમારે સૂત્રથી શરૂઆત કરવાની. ચલો તો ત્યાર પછી ઉદાહરણ નંબર જોઈએ 10.19. 10.20 જાતે તૈયાર કરવાનું છે અને 10.21 પણ તમારે જાતે તૈયાર કરવાનું છે મિત્રો. સૌપ્રથમ તો આ જે થિયરિટિકલ દાખલા છે એની સમજૂતી તમને આવતીકાલે મોકલવામાં આવશે, પણ એ પહેલાં તમારે એની સમજૂતી લખીને મોકલવાની છે મિત્રો. તો આજે તમને જેટલા પણ દાખલા ગણાવ્યા, 1, 2, 3, 4, 5, 6 દાખલા જણાવ્યા, એમાં તમને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મેસેજ કરી શકો છો. અને દરેક મિત્રોએ ગઈકાલે ખૂબ સારી પરીક્ષા આપી હશે એ આશાઓ સાથે આપણે નેક્સ્ટ કાલે અને વધારાના દાખલામાં જે એક્સ્ટ્રા દાખલાઓ જે બાકી રાખેલા છે, જે થિયરિટિકલ છે, જે તમારે વિચારવાનું છે, નેક્સ્ટ ટાઈમ લઈશું અને ત્યાર પછી આપણે નીટના ટોપિક શરૂ કરીશું. ધન્યવાદ મિત્રો.